રાજકોટ અગ્નિકાંડમાં સુરત તંત્ર તાબડતોડ જાગ્યું. સુરત કલેક્ટરે તાત્કાલિક બેઠક બોલાવી. સીપી, મ્યુનિસિપલ કમિશનર, મામલતદાર આ બેઠકમાં હાજર રહ્યા. આરોગ્ય અધિકારી, ફાયર અધિકારીઓ પણ હાજર રહ્યા. કલેક્ટર દ્વારા તમામ માહિતીઓ પણ મંગાવવામાં આવી છે. એક જગ્યા પર તમાચો પડે તો બધા જ લોકો જાગી જાય એવી પરિસ્થિતિ રાજકોટના આ અગ્નિકાંડ પછી તમામ નગરપાલિકા મહાનગરપાલિકામાં જોવા મળી રહી છે. હવે કેટલી અસરકારક રહે છે એ જોવું રહ્યું. ત્યારબાદ તંત્ર છે તે અલર્ટ થયું છે અને હવે ઠેર ઠેર મિટિંગોના દોડ છે તે યોજવા આવી રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં પણ આ રીતના કલેક્ટરે તાત્કાલિક મિટિંગ બોલાવી છે અને અત્યારે જોઈ શકાય છે કે પોલીસ કમિશનરથી લઈને મહાનગરપાલિકાના કમિશનરથી લઈને તમામ જે અધિકારીઓ છે તે અત્યારે આ રીતના મિટિંગ કરવામાં આવી રહી છે. જે રીતના ઘટના બની હતી અને ઘટનામાં જે અનેક લોકોના મોત થયા હતા, સુરતમાં પણ તક્ષશિલા કાંડ બન્યો હતો ત્યારે પણ અનેક લોકોના મોત થયા હતા, ત્યારે આવી ઘટનાનું પૂર્ણવતન ન થાય તેના માટે સંપૂર્ણ જે કહેવાય કે તકેદારી રાખવા માટે અત્યારે તાત્કાલિક અસરથી જે કહેવાય કે મિટિંગ બોલાવવામાં આવી છે અને અત્યારે મિટિંગનો દોર યથાવત છે. ત્યારે કઈ રીતના તકેદારી લેવામાં આવે, કોઈ પણ ઘટના બને, કોઈ પણ જે ઘટના છે તેને તરત તાત્કાલિક રીતે પહોંચી વળવા માટે તમામ જે કહેવાય કે કઈ રીતના સુવિધા છે તે ઉપલબ્ધ કરવામાં આવે આ તમામ જે કહેવાય કે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અત્યારે જે રીતના આ રીતના કલેક્ટર ખાતે આજે મિટિંગ બોલાવવામાં આવી છે અને હવે તમામને જે સૂચના આપવામાં આવશે, નિર્દેશ આપવામાં આવશે કે કઈ રીતના ઘટના ના બને, પુનરાવર્તન નહીં થાય તેનું ખાસ તકેદારી રાખવામાં આવશે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સનડિશ ન્યૂઝ સુરત.